નમસ્કાર, વામજા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશનું ચેપ્ટર 8 વિશે અભ્યાસ કરવાના છે. ધીસ અને ધોઝ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરો. ચાલો ચાલુ કરીએ આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશનું ચેપ્ટર 8 લેસન 8મું ધીસ એન્ડ ધોઝ. સૌ પ્રથમ મિત્રો, ધીઝ ધીઝ એટલે કે આ. ધીઝનો મિનિંગ થાય આ. THIS ધીઝ એટલે કે આ. આ એક વચનનું રૂપ છે અને આમનું બહુ વચનનું રૂપ એટલે કે THESE ધીઝ એટલે પણ થાય આ. બહુ વચન હોય તો આપણે THESE વાપરશું, એક વચન હોય તો THIS વાપરવાનું છે. એમના પછી THAT ડેટ એટલે કે પહેલું. THAT ડેટ એટલે કે પહેલું, એક વચનનું રૂપ. પરંતુ એક કરતાં વધારે હોય તો THOSE ધોઝ એટલે કે પહેલા. ધોઝ એટલે કે પહેલા, બહુ વચનનું રૂપ છે. IS ઇઝ એટલે કે છે. ધીસ કે ધેટ સાથે એક વચનમાં ઇઝ વાપરવાનું હોય છે મિત્રો. ARER એટલે કે છે, બહુવચનમાં આર વાપરવાનું. આર ક્રિયાપદનું બહુવચન ધીઝ કે ધોઝ સાથે આવે. ઇઝ લખેલું છે, ખોટું. આર આવે. આર ઈ ક્રિયાપદનું બહુવચન ધીઝ કે ધોઝ સાથે આવે છે. અહીંયા જોકરભાઈ છે મિત્રો, બોલ ઉલાડી રહ્યા છે. જોઈએ આપણે તો કે ઇઝ ઈ એક વચનનું રૂપ છે. કેની સાથે આવે તો કે ઢેટ સાથે આવે. કેની સાથે? ધેટ સાથે. હવે ધેટનું બહુવચનનું રૂપ શું થાય તો કે ધોષ થાય. અને એટલે ધોષ થઈ જાય બહુવચન, એક કરતાં વધારે હોય તો એની સાથે આર આવે. હવે ઇઝ છે એક વચનનું રૂપ, કેની સાથે આવે તો કે ધીઝ ભેગું ઇઝ આવે. પરંતુ ધીઝનું બહુવચનનું રૂપ જોઈએ આપણે તો ધીઝ THESE થઈ જાય THISમાંથી. અને બહુવચનના રૂપ સાથે આર આવે, ઇઝ આવે નહીં. બહુવચનના રૂપ સાથે આર આવે. હવે મિત્રો, અહીંયા એક એક વસ્તુ આપણને આ બાજુ આપેલી છે. જ્યારે આ બાજુ વધારે, એકથી વધારે વસ્તુ આપેલી છે એટલે કે બહુવચન બહુવચન છે આ બાજુ અને આ બાજુ એક વચન છે. આ બાજુ એક એક વસ્તુ છે અને આ બાજુ એક કરતાં વધારે વસ્તુ છે. હવે ધીઝ ઇઝ એન એપલ, આ સફરજન છે. એક સફરજન છે એટલે કે ઇઝ વાપર્યો. અહીંયા ધીઝ THIS ધીઝ વાપર્યું. અને અહીંયા ખાલી એપલ લખ્યું. અને એપલમાં એ સ્વર છે એટલે આપણે આગળ એન લખ્યું. હવે સામે જુઓ, THESE ધીઝ આર એપલ્સ. અહીંયા પાછળ એસ વાપર્યો. બહુવચનના રૂપમાં પાછળ એસ અથવા તો ઈએસ લગાડવાનું હોય. હવે એસ ક્યાં આવે અને ઈએસ ક્યાં આવે તો કે મિત્રો, આપણને તમને ખ્યાલ જ છે કે એસ SH CH X કે O એની પાછળ મિત્રો ES લગાડવાનું હોય છે. અને બાકીના પાછળની બાકીના બધાની પાછળ આપણે S લગાડવાનું હોય છે. હવે આર્ટિકલ આમાં N વાપર્યું હતું, આમાં વાપરેલું નથી. હવે જોઈએ, ધેટ ઇઝ અ બોક્સ, ધોઝ આર બોક્સીસ. X છે, X એટલે પાછળ ES લગાડ્યું છે. હવે બ્રશ, ધીઝ ઇઝ અ બ્રશ. હવે THESE ધીઝ આર બ્રશીસ. SH CH X કે O ની પાછળ ES આવે, આપણને ખબર છે. SH CH X કે O ની પાછળ ES આવે તો અહીં SH છે, એની પાછળ ES લગાવ્યું. બ્રશનું બ્રશીસ કરી નાખ્યું. ધેટ ઇઝ એન એન્જિન. એન્જિન આગળ ઈશ્વર છે. AEIOU ની આગળ N આવે, બાકીના બધાની આગળ A આવે. ધેટ ઇઝ એન એન્જિન, આ એન્જિન છે. ધોઝ આર એન્જિન્સ, પાછળ એસ લગાવ્યું. ધેટની જગ્યાએ ધોઝ કર્યું અને ઇઝની જગ્યાએ આર કર્યું. ધેટ ઇઝ અ ગ્લાસ, ધોઝ આર ગ્લાસીસ. ગ્લાસમાં ડબલ એસ આવે એટલે પાછળ ઈએસ કર્યું. ધેટનું ધોઝ કર્યું અને ઇઝનું આર કર્યું. હવે જોઈએ આપણે ફન ટાઈમ એક્ઝામ્પલ. તો કે ધીઝ ઇઝ અ પેન, સામે લખવાનું આપણે ધીઝ આર પેન્સ. ધેટ ઇઝ અ ક્લાસ, ધોઝ આર ક્લાસીસ. ધેટનું ધોઝ કર્યું
ઇઝનું આર કર્યું, ક્લાસનું ક્લાસીસ ઈએસ લગાવ્યું, ધીસ ઇઝ અ પેન ઇઝનું આર કર્યું, ટીએચ આઈએસ ધીસનું ટીએચ ઈએસ ઈ ધીસ કર્યું અને પેનનું પેન્સ પાછળ એસ લગાવ્યું. ધીસ હોય તો ત્યાં આપણે ધોઝ લગાડીશું, ધીસની સામે ધોઝ નો આવે, ધીસ ટીએચ ઈએસ ઈ આવે અહીંયા ખોટું છે આમાં, અને ધેટની સામે ધોઝ આવે. તો ધીઝ ઇઝ એન એપલ તો અહીંયા શું આવશે, ટીએચ ઈએસ ઈ આવશે, અહીંયા ખોટું છે એનું તમે જરીક યાદ ધ્યાન રાખજો. તો કે ટીએચ ઈએસ ઈ આર એપલ્સ, ધેટ ઇઝ અ બોલ, ધેટની સામે આવશે ધોઝ આર બોલ્સ. અહીંયા બધે આર બહુવચન રૂપ છે એટલે બધે આર જ આવે. ધીસ છે તો અહીંયા ટીએચ ઈએસ ઈ આવે, ધીઝ આર બસ, ધીઝ ઇઝ અ બસ ની સામે ધીઝ આર બસીસ. ધીઝ ઇઝ એન ઓરેન્જ તો શું આવશે, ટીએચ ઈએસ ઈ, ધીઝ આર ઓરેન્જીસ. ધેટ ઇઝ અ મંકી, ધેટનું ધોઝ થાય, ધોઝ આર મંકીસ. ધેટ ઇઝ અ ટેબલ તો કે ધોઝ આર ટેબલ્સ. ધીસ ઇઝ એન એગ તો ધીસનું ટીએચ ઈએસ ઈ કર્યું, ટીએચ ઈએસ ઈ આર એક્સ, ધીઝ આર એક્સ ટેબલ્સ મંકીસ ઓરેન્જીસ. યાદ રાખજો પાછળ એસ કે ઈએસ લગાડવાના. એમના પછી ધેટ ઇઝ અ કેટ, ધેટનું કહ્યું ધોઝ, ધોઝ આર કેટ્સ. ધીઝ ઇઝ એન ઓલ તો કે ટીએચ ઈએસ ઈ આર ઓલ્સ. એના પછી ધેટ ઇઝ એન એન્જિન, ધોઝ આર એન્જિન્સ. ધેટનું કહ્યું ધોઝ, ધીઝ હોય તો ટીએચ આઈએસ હોય તો ટીએચ ઈએસ ઈ ધીઝ આપણે લગાડીશું. ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખવાના છે. બેન્ચ છે, ધીઝ ઇઝ અ બેન્ચ, બહુવચનમાં ધીઝનું ટીએચ ઈએસ ઈ આર બેન્ચીઝ. ધેટ ઇઝ એન એક્સ, ધેટનું કરવાનું ધોઝ આર એક્સિસ. ધીઝ ઇઝ અ ગ્લાસ, ટીએચ આઈએસ નું ટીએચ ઈએસ ઈ, ધીઝ આર ગ્લાસીસ. ઈએસ લગાવ્યું, ડબલ એસ છે એટલે ઈએસ લગાવ્યું. ધેટ ઇઝ અ મેંગો તો ધેટનું શું આવે મિત્રો, અહીંયા ધોઝ આવે. ખોટું લખેલું છે ધ્યાન રાખજો, આ બીજી ભૂલ મળી છે, નાના છોકરાઓએ પૂરેલી છે સ્વાધ્યાય પોથી એટલે મિત્રો થોડીક ભૂલ હશે, પરંતુ હું સુધારી દઈશ, વાંધો નહીં આવે. ધોઝ આર મેંગોઝ. એમના પછી આપણે જોઈ ધીઝ ઇઝ અ પેરોટ, ટીએચ ઈએસ ઈ આર પેરોટ્સ. ધેટ ઇઝ અ કેપ, ધેટનું ધોઝ આર કેપ્સ. ધીઝ ઇઝ અ વોચ, ધીઝ આર વોચીસ. ઈએસ લગાવ્યું, સીએચ છે, ડબલ એસ એસ એચ સીએચ એક્સ ઓ સીએચ આપેલું છે. ધેટ ઇઝ અ બ્રશ, ધોઝ આર બ્રશીસ. ધેટ ઇઝ અ બસ, ધીઝ ઇઝ અ બસ તો કે ધીઝ આર બસીસ. એમના પછી ધેટ ઇઝ એન એલિફન્ટ, ધેટનું કહ્યું ધોઝ આર એલિફન્ટ. ધીઝ ઇઝ અ ડ્રેસ, ટીએચ આઈએસ નું ટીએચ ઈએસ ઈ આર ડ્રેસીસ. ધેટ ઇઝ અ ડીશ, પેપર ડીશ આપેલી છે, ધોઝ આર ડીશ ડીશીસ. ધીઝ ઇઝ અ ડોગ, ધીઝ આર ડોગ્સ. ધેટ ઇઝ અ બોક્સ, ધોઝ આર બોક્સીસ. ધીઝ ઇઝ અ કપ, ધીઝ આર કપ્સ. ધેટ ઇઝ અ ટોમેટો, ધોઝ આર ટોમેટોઝ. હા મિત્રો, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. તો મિત્રો અહીંયા ચિત્રમાં જોવો છો, મન પડે એમ રંગ પૂરેલો જ છે, છોકરાએ પૂરો છે, પણ આપણે કવિતા જોઈ લઈ. હિકરી ડિકરી ડોક, ધ માઉસ રેન અપ ધ ક્લોક, ધ ક્લોક સ્ટ્રક વન, ધ માઉસ રેન ડાઉન, રન ડાઉન. હિકરી ડિકરી ડોક, આ થઈ ગઈ કવિતા.
આમની સાથે જ મિત્રો આપનો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવજો, તથા આ વિડીયોને તમામ મિત્રો સુધી જરૂરથી શેર કરજો. કાંઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. બીજા તમારે ક્યાં ટોપિક, ક્યાં ચેપ્ટર, ક્યાં વિષય વિશે આ વિડીયો જોઈએ છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ફરી પધારજો, બબાઈ જય હિન્દ, વંદે માતરમ, આવજો. ધન્યવાદ.